25મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એ જ વાત કહે છે કે અધ્યાત્મ માર્ગમાં, મોક્ષ માર્ગમાં એક વાત તો સમજી જ રાખવાની, દેહ ભાવને બહુ મહત્વ નથી. દેહ ભાવમાં જો લાડકીબાઈ હતા, શ્રીજી મહારાજ હતા, એક બેન હતા, બહુ સારા ભક્ત, સમાધિનિષ્ઠ. મહારાજની ઈચ્છાથી એમને સમાધિ થઈ. સમાધિમાં એને અપરંપાર તેજ 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 દેખાયો, જાણે આખું બ્રહ્માંડ તેજથી ભરેલું હોય. અને તેજની અંદર ઓમકારના વિશાળ અવાજ સંભળાવા માંડ્યા, પ્રણવ નાદ. એટલો નાદ સંભળાય, સહન ન થાય એવો અવાજ, એને ચીસ પાડી. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે, લાડકીબાઈ, તમારું નામ નથી, તમારો ભાટનો દેહ નથી, તમે તો સાક્ષાત આત્મ સ્વરૂપ છો. ત્યારે માંડ શાંત થયા. અહીં આગળ મહારાજ ઉદાહરણ આપે છે કે જેમ અર્જુન, પાંચ પાંડવમાંના એક અર્જુન, અર્જુન કોઈ જેવા તેવા નહોતા. શ્રીજી મહારાજ કહે છે અર્જુન ભગવાનના અંશ હતા, મહાસુરવીર હતા. અર્જુનનો શૌર્ય અપ્રતિમ હતો, પણ જ્યારે યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુએ એને વિશ્વરૂપના દર્શન કરાવ્યા, વિશાળ સ્વરૂપ, ગીતાના 11મા અધ્યાયમાં એનું વર્ણન છે, વિશ્વરૂપ દર્શન યોગ. ગીતાનું વર્ણન સાંભળીને આપણને વિચાર થાય, આવું વિશ્વરૂપ ભગવાને બતાવ્યું અર્જુનને. મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે અને કેટ કેટલા યોદ્ધાઓ, સુરવીરો બધા ભગવાનના મોઢામાં ચવાતા જાય, મૂળાની મોગરીની જેમ કેટલા હેઠા પડતા જાય. અર્જુન આમ જોઈ રહ્યો, વિશાળ સ્વરૂપ, કાલો સ્મિલો કક્ષયકૃત પ્રવૃદ્ધ. અર્જુનને કહે છે, હું સાક્ષાત કાળ છું, તું શું મારતો હતો કોઈને, આ બધાને મેં મારેલા જ છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે. અર્જુન ધ્રુજી ગયો. વિશ્વરૂપ જોઈને અર્જુન થી સહન ન થયો, ગભરાવા માંડ્યો. અને એ વખતે કહે છે, હે પ્રભુ, હે દયાળુ, કૃપા કરો, તમારું મૂળ સ્વરૂપ મને બતાવો, આ સ્વરૂપ જોવાની મારી શક્તિ નથી, માફી માગી કૃપા કરો. અને ભગવાને તરત જ મનુષ્યાકાર સ્વરૂપના દર્શન દીધા. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આવા સુરવીર હતા, છતાં ભગવાનનું વિશ્વરૂપ જોવા સમર્થ થયા નહીં. અને એમ બોલ્યા જ, હે મહારાજ, તમારું જેવું પ્રથમ રૂપ હતું એવા જ દર્શન કરાવો. શ્રીજી મહારાજ કહે છે, મનોમય દેહ છે, ઇન્દ્રિયોમય દેહ છે, એટલો વ્યાપક છે કે એને તોડવા, એ બધા કનેક્શનો રદ કરીને ભગવાનમાં જોડવા બહુ કઠણ કામ છે. પણ સાવધાન થઈને જે ભક્ત મંડ્યો રહે તો ચોક્કસ એને સફળતા મળે છે. જ્યાં સુધી એ સફળતા ન મળી હોય ત્યાં સુધી વર્તમાન ધર્મનું પાલન કરવું, પવિત્ર રહેવું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, અને સત્સંગ મળ્યો છે, ભગવાનની આજ્ઞા પાળું છું એમ માનીને ક્યારે છકી નહીં જવાનું, અને ક્યારે પણ પોતાને અકૃતાર્થ પણ નહીં માનવાનું. જે ભક્ત પોતાની જાતને અકૃતાર્થ માને તો સમજવું કે ભગવાનની કૃપા થઈ, પણ ખારા પાટમાં બીજ વાવ્યો, ઉગે જ નહીં. અને જે ભક્ત છકી જાય તો સમજવું કે અગ્નિમાં બીજ નાખ્યું, બળી ગયું. માટે એ સજ્જનો, ઉદ્ધતાઈથી છકી પણ નહીં જવાનું, મારે કોની પડી છે હવે, એ છકી ગયો કહેવાય. એ શું કરી લેવાનો છે, એ છકી ગયાનો સ્વભાવ. અરે એ શું કરતો હતો, હું 150 માળા ફેરવું છું, એ તો ક્યાં એક માળા ચાલતા આવડે છે, મને 50 કીર્તન આવડે છે, બોલો આવડે છે કોઈને, તો આ છકી ગયો કહેવાય. આમ છકીએ નહીં જવાનું કે હાવ નમાલા નહીં રહેવાનું. શ્રીજી મહારાજે પોતાના ભક્ત હિતાર્થે બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન.